નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આઠમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર અગિયાર અને ચેપ્ટરનું નામ છે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુ બરાબર અગાઉ આપણે વિશ્વ સંસ્થા એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એ સ્થાપવા માટેની જરૂરિયાત શા માટે પડી સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રસંઘનો ઉદ્ભવ શું કેવી રીતે થયો બરાબર ત્યાર પછી યુએન ના હેતુ અને સંયુક્ત રાષ્ટ્રના અંગો છે એ આપણે આપણે જોયું હવે આજે જોવાનું છે વીટો એટલે એટલે શું શું બરાબર તો જોઈએ સલામતી સમિતિના કોઈ પણ નિર્ણય માટે પાંચ કાયમી સભ્યોના હકારાત્મક એટલે કે મંજૂરી માટે મત લેવાનું જરૂરી છે બરાબર સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર કોઈ પણ બાબત છે તો એની અંદર હકારાત્મક મત લેવામાં આવે છે કોઈ પણ નિર્ણય માટે બરાબર હકારાત્મક મત લેવાનું જરૂરી છે તો એના માટે જે આપણે વાત કરી કે સલામતી સમિતિ છે એમનો હકારાત્મક મત એટલે કે મંજૂરી લેવી પડે છે કયા દેશ હતા એ તો કે યુએસએ એટલે અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન આ પાંચ કાયમી સભ્ય દેશ હતા તો એ પાંચ એ જે છે એનો હકારાત્મક મત લેવો જરૂરી છે જો એ પાંચમાંથી એક પણ નકારાત્મક મત આપે પાંચમાંથી કોઈ પણ એક સભ્ય રાષ્ટ્ર એટલે કે કોઈ પણ એક દેશ નકારાત્મક મત આપે તો નિર્ણય છે એ લઈ શકાતો નથી એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર તો કે સલામતી સમિતિનો કોઈ પણ નિર્ણય લેવા માટે આજે પાંચ કાયમી સભ્ય દેશ છે એનો મત લેવો જરૂરી છે અને પાંચમાંથી જો કોઈ પણ એક દેશ જે છે નકારાત્મક મત આપે તો નિર્ણય છે એ લઈ શકાતો નથી જોઈએ આગળ પાંચમાંથી કોઈ પણ એક સભ્ય રાષ્ટ્ર નકારાત્મક મત આપે તો નિર્ણય લઈ શકાતો નથી સત્તા ધરાવતા પાંચ કાયમી સભ્ય રાષ્ટ્રના નિષેધ કરવાના અથવા તો નિર્ણયને ના મંજૂર કે નિરર્થક કરવાના અધિકારને નિષેધાધિકાર કે વીટો પાવર કહેવામાં આવે છે બરાબર આ પાંચે પાંચ જે સભ્ય દેશ છે એને જે સત્તા છે સૌથી વધારે સત્તા પાંચ સભ્ય દેશ છે જે કાયમી દેશ છે એમને આપવામાં આવેલી છે બરાબર એટલે કોઈ પણ નિર્ણય લેવા માટે જો એને ના મંજૂર કરવો હોય અથવા તો નિરર્થક કરવો બરાબર એના માટે જે એ એ મત આપે છે છે એને શું કહેવાય તો તો કે કે અથવા વીટો પાવર જેના દ્વારા કોઈ પણ નિર્ણય લઈ શકાતો નથી ત્યાર પછી આપણે આગળ વાત કરીએ સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ સંસ્થાઓ જગતના લોકોના જીવન ધોરણ ઊંચા આવે તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય તેમજ લોકોના સામાજિક આર્થિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પ્રયાસો કરવા એ સંયુક્ત રાષ્ટ્રનું મહત્વનું કાર્ય છે વિશ્વમાં લોકોનું જીવન જીવન ધોરણ ઊંચું આવે એટલે કે સારામાં સારું જીવી શકે તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય વધુ ને વધુ એ લોકોને આવક મેળવવા માટે તો કે રોજગારી મળે એ ઉપરાંત તો કે લોકોનું સામાજિક એટલે કે સમાજમાં આર્થિક એટલે ગરીબી બેરોજગારી નિરક્ષરતા બરાબર શૈક્ષણિક એટલે શિક્ષણ ક્ષેત્રે સાંસ્કૃતિક વિશિષ્ટ ક્ષેત્રોમાં કામ કરનારી ખાસ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી બરાબર આ બધા જે ધ્યેયો છે સામાજિક છે આર્થિક શૈક્ષણિક સાંસ્કૃતિક દરેક જગ્યાએ વિકાસ કરવા માટે પ્રયત્ન કરવો એ સંયુક્ત રાષ્ટ્રનું મહત્વનું કાર્ય છે

તો આપણે જોઈએ એની અંદર પેલું વિશ્વ આરોગ્ય સંગઠન દુનિયાના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય તે માટે પ્રયાસો કરવા બરાબર વિશ્વના લોકોના જે શારીરિક અને માનસિક રોગો છે એટલે શારીરિક અને માનસિક આરોગ્યની અંદર સુધારો કરવો એ માટેના પ્રયત્નો કરવા એનું કામ છે બીજું છે યુનેસ્કો ટૂંકું નામ પણ એનું યુનેસ્કો છે વડુ તો કે આવેલું છે દુનિયાના વિવિધ ક્ષેત્રોમાં બરાબર દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવો વિશ્વના જે વિવિધ દેશો છે એમની વચ્ચે તો કે શૈક્ષણિક એટલે શિક્ષણને લગતું વૈજ્ઞાનિક એટલે આપણે જે વૈજ્ઞાનિક સંશોધનો કરીએ છીએ એ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં બરાબર એટલે એક બીજા દેશની જે સાંસ્કૃતિક છે સંસ્કૃતિઓ છે એની અંદર તો કે પરસ્પર સહકાર સાધો એટલે એકબીજાને મદદરૂપ થવું એ એનું કાર્ય છે ત્રીજું છે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન આઈએલઓ બરાબર છે તો એનું મૂળ મથક જે છે એ જીનીવામાં આવેલું છે માલિકો દ્વારા મજૂરોનું શોષણ ન થાય યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો કરવા બરાબર આઈ એલ ઓ એટલે આંતરરાષ્ટ્રીય બરાબર એ કામદારોનું શોષણ ન કરે જો ઘણી જગ્યાએ એવું થતું હોય કે કામ છે એ વધારે કરાવવામાં આવતું હોય ઓવર કરાવવામાં આવતું હોય પરંતુ એને વેતન છે એ પૂરતા પ્રમાણમાં આપવામાં ન આવતું હોય એટલે જ્યારે માલિકો દ્વારા કામદારોનું શોષણ થાય બરાબર યોગ્ય વેતન ન મળે ત્યારે આ સંસ્થા જે છે છે એ કામ કરે એટલે માલિકો દ્વારા મજૂરોનું શોષણ ન થાય થાય યોગ્ય વેતન પ્રાપ્ત તે માટે પ્રયત્ન કરે છે છે એના પછી યુનિસેફ નામ પણ યુનિસેફ છે આ સંસ્થાનું વડું મથક ન્યુયોર્કમાં આવેલું છે એનું કાર્ય છે બાળકોના જીવનની ગુણવત્તા સુધરે યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો યોજવા બરાબર બાળકો છે એના જીવનની ગુણવત્તા સુધરે આપણે જાણીએ છીએ કે ઓગણીસસોને માં જ્યારે પહેલી વસ્તી ગણતરી થઈ ત્યારે બાળ મૃત્યુદર છે એ સમયની અંદર વધારે હતો બરાબર ત્યાર પછી અલગ અલગ જે કોઈ પણ રોગો છે એની સારવાર તો કે પૂરતા પ્રમાણમાં મળતી નહોતી પોલિયો જે છે બરાબર આ રોગ છે એનું પ્રમાણ વધારે હતું તો હવે શું કરે છે કે પોલિયો છે એની રસી બરાબર બાળકોને આપવામાં આવે છે પોલિયોના જે ટીપા છે આપવામાં આવે છે આ રીતે અલગ અલગ રોગ માટે એની અલગ અલગ જે કોઈ પણ રસીઓ આપવામાં આવે છે જેથી કરીને બાળકો છે એ કુપોષણનો શિકાર ન બને અલગ અલગ જે કોઈ પણ રોગો છે એ રોગો બાળકને લાગુ ન પડે એટલે ખાસ કરીને યુનિસેફ છે એ શું કાર્ય કરે છે તો કે બાળકો છે એના જીવનની ગુણવત્તા સુધારે છે યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય યોગ્ય એટલે સારો અને પોષણયુક્ત આહાર આહાર એટલે ખોરાક જે છે એ મળી રહે એવા બાળ કલ્યાણના એટલે બાળકો છે એનું કલ્યાણ થાય એ માટેના કાર્યક્રમો કરે છે એના પછી છે ખોરાક અને કૃષિ સંગઠન એફ A એટલે ફાઉ એની સંસ્થા છે એ રોમમાં આવેલી છે કાર્ય શું છે તો કે વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય એવા પ્રયત્નો કરવા બરાબર આખા વિશ્વની અંદર અન્ન અન્ન એટલે અનાજ અનાજનું ઉત્પાદન વધે અને કૃષિનો એટલે કે ખેતીનો વિકાસ થાય એ માટેના પ્રયત્ન કરે છે ત્યાર પછી છે વિશ્વ બેંક તો આઈ બી આર ડી બરાબર એનું ટૂંકું નામ છે તેનું વડુ મથક છે વોશિંગ્ટન ડીસી માં આવેલું છે અને કાર્ય છે વિશ્વયુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશોના પુનર્નિર્માણ માટે ધિરાણ વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવું વિશ્વ બેંક છે એનું કાર્ય શું છે તો કે વિશ્વ યુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશોના પુનર્નિર્માણ માટે જયારે વિશ્વ યુદ્ધ થયું હતું ત્યારે એની અંદર જે કોઈ પણ દેશો છે એનું પતન થયું હતું એવા દેશો કરવા માટે જે કોઈ પણ દેશ છે એનો વિકાસ શરૂ છે એવા વિકાસશીલ દેશો છે એના વિકાસ માટે ત્યાર પછી મહાનગરોના પ્રોજેક્ટ માટે મહાનગર કોને કહેવાય બરાબર તો જેમ કે આપણે અમદાવાદ છે પછી સુરત છે વડોદરા છે આ બધા શું કહેવાય મહાનગર કહેવાય બરાબર તો આવા જે કોઈ પણ મહાનગરો છે એના જે કઈ પણ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા હોય તો એ પ્રોજેક્ટ માટે છે કઈ પણ ધિરાણ આપું બરાબર તો આ જે કાર્ય છે એ વિશ્વ બેંક નું છે એટલે અહીંયા છે તમને આખે આખું જે કોષ્ટક આપેલું છે કે સંયુક્ત રાષ્ટ્રની જે સંસ્થાઓ છે બરાબર એ સંસ્થાનું નામ શું છે એનું વડમથક ક્યાં આવેલું છે તે સંસ્થા છે એ શું કાર્ય કરે છે આની અંદર થી આપણને પ્રશ્ન છે એ પૂછાઈ શકે એમ છે એટલે આપણે આ કોષ્ટક છે એ આખે આખું તૈયાર કરવાનું રહેશે આગળ વાત કરીએ સંયુક્ત રાષ્ટ્રનો ભારતનો સહકાર બરાબર સંયુક્ત રાષ્ટ્ર છે એટલે કે યુનો તો એને ભારતે શું સહકાર આપ્યો છે ભારત દેશે યુનો મારફતે જ પરદેશો સાથેના મતભેદોને ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે બરાબર ભારત દેશે યુનો દ્વારા જ

ભારતે ડોક્ટર ની ટીમ મોકલી હતી બરાબર કોરિયામાં જ્યારે વિશ્વયુદ્ધ થયું તું એટલે ત્યાં જે યુદ્ધ થયું એની અંદર જે સૈનિકો ઘવાયા હતા ઘવાયા એટલે જેને ઘા વૈગ્યા હતા તો એવા જે સૈનિકો છે એની સારવાર કરવા માટે તો કે ભારતે ડોક્ટર ની ટીમ છે બરાબર એ કોરિયાની અંદર મોકલી હતી સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ પોતાના સૈનિકો મોકલી કટોકટી ઉકેલવામાં ભારતે સહાય કરેલી છે હા સંયુક્ત રાષ્ટ્રની આગેવાની હેઠળ તો કે ભારતે પોતાના સૈનિકો મૂક્યા અને એ દેશની જે કોઈ પણ કટોકટી હતી જે સમસ્યા હતી એ ભારતે ઉકેલી છે સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિના સભ્ય તરીકે ભારતે ઉપયોગી ભૂમિકા ભજવી છે સલામતી સમિતિ ઉપરાંત તો કે બીજી અલગ અલગ જે કોઈ પણ સમિતિઓ હતી એના સભ્ય તરીકે તો કે ભારત છે એ ઉપયોગી એટલે કે ભારતે દરેક જગ્યાએ જે મદદરૂપ બની અને જે સાથ સહકાર આપ્યો છે તો એનાથી તો કે જે વિદેશી દેશો છે એની અંદર પણ સક્રિય કામગીરી કરેલી છે ભારતીયોએ મહત્વના હોદ્દાઓ ધારણ કરીને પોતાના જ્ઞાન અનુભવનો લાભ આપ્યો છે બરાબર ભારત છે તો ભારતના જે લોકો એટલે જે ભારતીયો છે એણે મહત્વના હોદ્દાઓ પોતાનું મહત્વનું જે પદ હોદ્દો છે ધારણ કરી અને પોતાનું જે જ્ઞાન અનુભવ છે તેનો લાભ તો કે વિશ્વના બીજા દેશોને પણ આપેલો છે ભારતે પંચશીલ નો વિચાર વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે પ્રશ્ન પૂછાય કે પંચશીલ નો સિદ્ધાંત જવાહરલાલ નહેરુ છે એમણે આ પંચશીલ નો સિદ્ધાંત આપેલો છે એટલે પ્રશ્ન પંચશીલ નો સિદ્ધાંત કોણે આપેલો છે તો ભારતે બરાબર છે આગળ વાત કરીએ માનવીની ઉજ્જવળ આશા વિશ્વના બધા રાષ્ટ્રો યુનો નો સાથ અને સહકાર આપે તો વિશ્વ શાંતિનો સાચો અનુભવ થાય બરાબર વિશ્વના બધા જ રાષ્ટ્રો એટલે બધા જ દેશો છે એ યુનો એટલે સંયુક્ત રાષ્ટ્ર સાથ અને સહકાર આપે તો જ વિશ્વ શાંતિ છે એનો સાચો અનુભવ થાય અને આખા વિશ્વની અંદર શાંતિ જળવાય આ માટે બધા રાષ્ટ્રો યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લે અને ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી દે એ જરૂરી છે બરાબર આખા દેશની અંદર વિશ્વ શાંતિનો અનુભવ ક્યારે થાય તો કે બધા દેશો છે બધા રાષ્ટ્રો એટલે બધા દેશો છે એ ક્યારે યુદ્ધ નહીં કરે એવી પ્રતિજ્ઞા લે અને જે તે દેશ શસ્ત્ર એટલે કે હથિયારોનું જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદન બંધ કરી દે બરાબર તો વિશ્વ શાંતિ જે છે એનો સાચો અનુભવ થાય આજે જો બધા જ રાષ્ટ્રો શસ્ત્રો વધારવાની હરીફાઈ બંધ કરી દે તો અબજો રૂપિયાનો બચાવ થાય આ રકમ માંથી વિશ્વના લોકોનું કલ્યાણ થઈ શકે એમ છે બરાબર વિશ્વના બધા દેશો છે એ શસ્ત્રો અત્યારે બનાવે જ છે અણુબોમ પણ ઘણા દેશો બનાવે છે બરાબર એટલે શસ્ત્રો હથિયારો જે કઈ પણ બનાવે છે એ બનાવવાનું બંધ કરી દે અને જે શસ્ત્રો વધારવાની જે હરીફાઈ છે એ બંધ કરી દે તો એની અંદરથી અબજો રૂપિયા છે એ બચી શકે અને આ જે પૈસા જે બચે છે આ જે રકમ બચે છે એમાંથી તો કે વિશ્વના લોકો છે એનું કલ્યાણ થાય બરાબર એટલે આ માટે થઈ અને આપણે જે દેશની અંદર જે વિશ્વમાં એટલે કે શાંતિ અને સલામતી અનુભવી હોય ખરેખર વિશ્વમાં જો શાંતિ હોય લાવવી હોય તો એના માટે થઈ અને આપણે જે દરેક દેશ છે એને એક પ્રતિજ્ઞા લેવી જોઈએ કે શસ્ત્રો છે એનું ઉત્પાદન કરશે નહીં તો જ સાચી શાંતિ છે એનો અનુભવ થઈ શકે છે પૃથ્વી જેવો ગ્રહ છે જ્યાં રહેવાનું છે તેથી અને વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોની સફળતાને ઝંપવી રહી બરાબર પૃથ્વી પરના આ એક જ એવો ગ્રહ છે પૃથ્વી કે જ્યાં મનુષ્ય રહી શકે છે બાકી એક પણ ગ્રહ ઉપર માનવ વસવાટ શક્ય નથી એટલે પૃથ્વી જે ગ્રહ છે ત્યાં મનુષ્ય એટલે લોકોએ વસવાટ કરવાનો છે રહેવાનું છે તેથી માનવી એટલે કે લોકોએ વિશ્વ એક વિશ્વમાં એકતા અને વિશ્વમાં શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્ર છે એને સફળતા અપાવી એની જે સફળતા છે એ મેળવવી જ રહે બરાબર તો આ સાથે આપણું ચેપ્ટર છે અહિયાં પૂરું થાય છે હવે તમને અહીંથી જે પ્રશ્ન લખાવું છું એ તમારે હોમવર્ક ની અંદર કરવાના છે બરાબર છે હવે પ્રશ્ન પહેલો છે કે વિટો પાવર એટલે શું બરાબર છે અથવા તો વિટો એટલે શું ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓના નામ જણાવો બરાબર એટલે યુએન ની આપણે જે સંસ્થા જોઈએ વિશ્વ આરોગ્ય સંગઠન યુનેસ્કો આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન યુનિસેફ ખોરાક અને કૃષિ સંગઠન વિશ્વ બેંક ત્યાર પછીનો પ્રશ્ન વિશ્વ આરોગ્ય સંગઠન નું કાર્ય જણાવો બરાબર એના પછીનો પ્રશ્ન યુનેસ્કો નું કાર્ય જણાવો ત્યાર પછીનો પ્રશ્ન વિશ્વ બેંક નું કાર્ય જણાવો બરાબર છે ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રો ભારતનો સહકાર ટૂંક લખો આટલા પ્રશ્ન જે છે એ તમારે હોમવર્ક ની અંદર કરવાના રહેશે તો આજે આપણે અહિયાં સુધી રાખીએ અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોઈશું અસ્તુ જય હિન્દ